जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर नंबर 3 चतुष्कोण की समझ जेमा आपणे स्वाध्याय 3.2 विषयनी माहिती आजे मेळवीशुं। हवे एमां सौथी पहेला नंबरनो दाखलो अहीं कने तमे जोई शको छो कि तमारी स्क्रीन उपर एक आकृति देखाय छे जेमां आपणने एक्स नी किंमत शोधो एवुं आपणने कहेल छे। तो अहीं कने आपणे त्रिकोण जेवी आकृति आपेली छे अने जोई शको छो कि बधाय बहारना खूणा जे छे एने माप आपेला छे। जेम के अहीं कने जो 125 अंशनो खूणो दर्शावे छे, अहीं कने पण 125 अंशनो खूणो अने अहीं कने तमने दर्शावे छे एक्स, एटले के एक्स नी किंमत अहीं कने शोधवानी छे। तो आकृतिना आधारे आपणे जोईए तो अहीं कने बहिष्कोणना माप साथे गणतरी करवानी थशे। માટે જોઈએ કે આકૃતિ જે છે મુજબ બહિષ્કોણના બધા જ માપનો સરવાળો 360 અંશ થશે। બધા જ માપ હોય એ 360 ના હોય જે માટે આપણે જોઈએ તો पहले तो आपने एक्स शोधवानुं छे प्लस एक खूणानो माप 125 अंश बीजा खूणानो माप 125 अंश बराबर आपने 360 अंश। तो अहीं कने एक्स तो एम ज रहेशे प्लस 125 ने 125 250 थशे एटले 250 अंश बराबर 360 माटे एक्स बराबर 360 माइनस अहीं कने प्लस 250 छे आ बाजू जाशे बराबरनी तो माइनस 250 माटे एक्स बराबर आपणने किंमत प्राप्त थशे 360માંથી 250 बाद करशो तो 110 अंश प्राप्त थशे। एटले एक्स मुजब आपणे जोईए तो ई खूणानो माप थशे आपणो 110, एटले के आ खूणो जे छे ई 110 अंशनो आपणने प्राप्त थशे। आ मुजबनी आपणे एक्सनी किंमत शोधवानी રહેશે। હવે આપણને જો બીજા નંબરની એક આકૃતિ આપેલી છે, હવે આ આકૃતિ મુજબ અહીં કને માપ આપેલા છે અને એ મુજબ આપણને કિંમત શોધવાની છે। જો એક ખૂણાનો માપ અહીં કને દીધો છે 60 અંશનો, બીજો અહીં કને દીધો છે 70 અંશનો અને એક અહીં કને દીધો છે એક્સ, એટલે કે આ એક્સની કિંમત શોધવાની છે। પરંતુ આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ અહીં કને આપેલું નથી। તો અહીં કને તમે જોઈ શકો છો કે કાટખૂણોની નિશાની છે, બંને બાજુ આપણને કાટકોણની નિશાની આપેલી છે। તો કાટકોણ હંમેશા કેટલા અંશનો હોય? 90 અંશનો। તો આ ખૂણાને આપણે કેટલા અંશનો કહીશું? 90 અંશનો। અને આકૃતિના બધા જ બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થશે? 360। તો હવે આપણે એ મુજબ આપણે આ એક્સની કિંમત શોધવાની થશે। તો જો આ આકૃતિમાં એક બહિષ્કોણ એટલે કે આજે આપેલું છે ઈ કાટકોણ સ્વરૂપનો છે, કાટકોણ દર્શાવે છે માટે 90 અંશનો થશે, બરાબર। તો હવે આપણે આકૃતિમાં આપેલ બધા જ બહિષ્કોણ માપનો સરવાળો 360 અંશ થશે। તો હવે આપણે બધેની કિંમત મૂકી દઈએ માટે એક્સ પ્લસ 60 પ્લસ 90 પ્લસ 70 પ્લસ 90 આ પ્રમાણેના બધા અંશના આપણે માપ લખ્યા, હવે 360 અંશ, કેમ કે બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય। હવે માટે હવે બધાનો સરવાળો આપણો થશે 310 અંશ, એટલે એક્સ પ્લસ 310 અંશ બરાબર 360 અંશ। તો માટે આપણે એક્સ બરાબર 360
माइनस 310 तो आपने एक्स की किंमत प्राप्त थशे 50 अंश ने। એટલે આપણે જે શોધવાનું હતું એક્સની કિંમત એટલે કે આ આપણને પ્રાપ્ત થશે 50 અંશનો, આ પ્રમાણેની ગણતરી થશે કારણ કે અહીં કને કાટકોણો દર્શાવે છે, અહીં કને પર કાટકોણ દર્શાવે છે, એટલે કે આ બંને હંમેશા 90 અંશના હોય અને આ બાકીના બંનેના માપ આપણને આપેલા હતા જે પરથી આપણે એક્સની કિંમત આ પ્રમાણેની શોધી। હવે જોઈએ દાખલા નંબર 2। હવે અહીં કને આપણને કીધેલું છે કે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો અહીં કને આપણને એ દીધું છે એટલે કે પહેલો પ્રશ્ન દીધો છે 9 બાજુવાળા જેનો આપણને નિયમિત બહુકોણ શોધવાનું છે। નિયમિત બહુકોણ એટલે કે બધી જ બાજુઓ 9ની હશે। તો આપણે સૌથી પહેલા આપણે n બરાબર 9 લઈએ અને આ જે નિયમિત બહુકોણ છે તેથી તેના દરેક બહિષ્કોણનું માપ પણ સરખું હશે કારણ કે નિયમિત કીધું છે એટલે કે બહિષ્કોણના બધા જ માપ હશે એ સમાન હશે અને બધા જ બહિષ્કોણના માપનો સરવાળો આપણે જોઈએ તો 360 અંશ થાય। તો એ મુજબ જોઈએ તો 360 અંશ ભાગ્યા n એટલે કે 9, અહીં કને બાજુઓ દીધી છે ને 9, તો 360 અંશ ભાગ્યા 9 બાજુ બરાબર આપણને 40 અંશનો એક આપણને ખૂણો પ્રાપ્ત થાય। એટલે કે જે નિયમિત બહુકોણ દીધો છે જે માપ શોધવાનું કીધું છે એ આપણને 40 અંશનો પ્રાપ્ત થશે। એવી જ રીતે જોઈએ બીજા નંબરનું કીધું છે કે 15 બાજુવાળા, તો આ જ મુજબ થશે દાખલો, તો આપણે એના મુજબ એન બરાબર 15 લઈશું અને એના ઉપરથી જોઈશું 360 ભાગ્યા એન એટલે એનની કિંમત આપણને કેટલી દીધી છે 15 બાજુ, તો આપણે ભાગ્યા 15 બાજુ કરીશું અને બરાબર આપણને પ્રાપ્ત થશે 24 અંશની। હવે અહીં કને એક 24 અંશનો પ્રાપ્ત થશે, એવી જ રીતે અહીં કને જેમ 40 અંશનો આપણને પ્રાપ્ત થયો બહિષ્કોણનો માપ, એવી રીતે અહીં કને 24 અંશનો પ્રાપ્ત થશે। આ મુજબનો અહીં કને દાખલો થશે। હવે જઈએ દાખલા નંબર 3 કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતકોણનું માપ 165 થાય। હવે આગળમાં જે દાખલો કર્યો હતો એની આપણને બાજુઓ આપેલી હતી અને એના ઉપરથી આપણે એના અંશ ગોતતા હતા, જ્યારે કે અહીં કને આપણને બાજુઓ કેટલી હોઈ શકે એ જોવાનું છે અને દરેક અંતઃખૂણનો માપ આપણને દીધો છે 165, જ્યારે આપણને બહુકોણ શોધવાનો છે નિયમિત બહુકોણ, તો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય તો અહીં કને આપણે 180 માઇનસ 165 શોધીશું તો બરાબર આપણને એકનું પ્રાપ્ત થશે, એક અંશ પ્રાપ્ત થશે 15નો। હવે 15 અંશના ખૂણાઓ હશે તો એ મુજબ જોઈએ તો બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો તો 360 જ થશે, તો માટે બહુકોણની બાજુઓની સંખ્યા શોધીશું તો 360 અંશ ભાગ્યા 15 જે પ્રમાણે અહીં કને આપણે શોધ્યા હતા એ મુજબ આપણને 15 અંશ તો બરાબર આપણને 24 બાજુઓ પ્રાપ્ત થશે। જેમ કે અહીં કને કીધું હતું કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો કેટલી બાજુઓ થશે વિદ્યાર્થીઓ, 24 બાજુઓ થશે। દાખલા નંબર 5 એમાં આપણને એ દીધો છે એક એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય। હવે આપણને એવો એક નિયમિત આપણને બહુકોણ શક્ય છે કે જેમાં આપણને બહિષ્કોણનું માપ 22 દીધેલું હોય, તો એ મુજબ જોઈએ તો આ બહિષ્કોણનું માપ આપણે જે દીધેલું છે 22, તો માટે બહુકોણના બાજુઓની સંખ્યા જોઈએ તો બહુકોણના માપની સંખ્યા, તો બહુકોણની બધી જ બાજુઓ કેટલા અંશની હોય છે 360, તો ભાગ્યા આપણે 22, અહીં કને જે માપ દીધેલો છે એ મુજબ જોઈએ તો 22, પણ 22 અને 360ને આપણે ભાગાકાર કરીએ તો અહીં કને તમે જુઓ 180 ભાગ્યા 11, હવે 11નો કોઈ એવો પાડો નથી કે જેના અંદર આપણે 180 પ્રાપ્ત થાય, એટલે કે આનું હવે આપણે ટૂંકું સ્વરૂપ આપી શકીએ નહીં। તો જો આપણે બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓ સંખ્યા જે મળે છે એ પૂર્ણ અંકમાં મળે, જે આપણને અહીં કને પ્રાપ્ત થતી નથી, તો આ નિયમિત બહુકોણ નથી કારણ કે અહીં કને આપણને જે સંખ્યા બાજુઓની જે સંખ્યા શોધીએ છીએ એ આપણે પૂર્ણ અંકમાં પ્રાપ્ત થતી નથી, તો આપણે આને નિયમિત બહુકોણ શક્ય નથી, એટલે કે આ બહુકોણ જે છે 22 અંશનો એ શક્ય નથી। હવે આપણે આગળ જોઈએ, હવે એમાં બી જોઈએ કે શું આ માપ
નિયમિત બહુકોણના અંતઃકોણ હોઈ શકે કે કેમ? અગાઉ આપણે જોયું હતું કે નિયમિત બહુકોણ છે કે કેમ, એટલે કે બહિષ્કોણનું માપ છે. હવે અહીંયા કને આપણને દીધું છે અંતઃકોણનું માપ. તો બહુકોણના બહિષ્કોણનું માપ જોઈએ અને અંતઃકોણ જે છે એ 180 અંશનો થાય, તો એમાંથી આપણે 22 બાદ કરીએ તો બરાબર કેટલા અંશ આપણને પ્રાપ્ત થશે? 158. તો એ મુજબ આપણે જોઈએ છીએ તો બહુકોણની બાજુઓની સંખ્યા જોઈએ તો 360 હોય અને ભાગ્યા આપણે 158 કરીએ, જેને આપણે ભાગ્યાકાર કરીએ 2 થી, તો આપણને પ્રાપ્ત થશે 180 અંશ અને છેદમાં આવશે 79 અંશ. તો અહીં કને 79 અને ભાગ્યા 180, જેને આપણે કોઈ પણ પ્રકારનું ટૂંકું સ્વરૂપ આપી શકતા નથી. તો આ પણ નિયમિત બહુકોણ નથી, કારણ કે બાજુઓની સંખ્યા જે છે પૂર્ણ અંકમાં પ્રાપ્ત થતી નથી. તો આપણને જે 22 અંશનું છે એ આપણે જોઈએ તો અંતકોણનો માપ પણ હોઈ શકે નહીં, અને અગાઉમાં આપણે જોઈએ તો બહિષ્કોણનું માપ પણ હોઈ શકે નહીં. ન બહિષ્કોણ ન અંતકોણ બંનેના માપમાંથી શોધીએ તો એ નિયમિત બહુકોણ નથી. હવે દાખલા નંબર 6 જોઈએ કે નિયમિત બહુકોણમાં અંતકોણનું માપ જે છે એ ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? તો નિયમિત બહુકોણમાં અંતકોણનું માપ હંમેશા કેટલું હોય છે? 180 અંશનું. તો એક બાજુનું માપ એટલે કે નિયમિત બહુકોણની બાજુઓની જે સંખ્યા હોય છે એ ઓછામાં ઓછી કેટલી હોય છે? 3 હોય છે, જેને આપણે સમબાજુ ત્રિકોણ કહેવાય છે. તો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 થશે, કારણ કે અંતકોણનું માપ 180 થાય એટલે કે 60, એટલે 6 3 18, એટલે 180 થાય એટલે કે એક માપ આપણને 60નું પ્રાપ્ત થશે. એ માટે કરીને જ આપણે નિયમિત બહુકોણના દરેક જોઈએ તો અંતકોણનું માપ જે છે એ ઓછામાં ઓછું તો 60 હોય જ, એનાથી વધુ હોઈ શકે અને ઓછામાં ઓછું 60 આપણને પ્રાપ્ત થઈ શકે, કારણ કે નિયમિત અંતકોણ દીધેલું છે તો અંતકોણનું માપ 180 થશે. અને ઓછામાં ઓછું કીધું છે તો ઓછામાં ઓછી 3 બાજુઓ હોય અને 3 બાજુઓ એટલે કે સમબાજુ ત્રિકોણ પ્રાપ્ત થશે, અને એ મુજબ જોઈએ તો આપણને 60 અંશનો એક ખૂણો પ્રાપ્ત થાય. તો નિયમિત બહુકોણમાં પણ પ્રત્યેક ખૂણાનો માપ આપણને ઓછામાં ઓછો 60 તો પ્રાપ્ત થઈ શકે છે.